आजे परदा ते बोलावे घरनिया તારું નાનું એવું કામ પીડ્યું છે ને તારે રાજમાં આવવાનું છે હોતે એમ હા પેડા ખાવા પેડા ખાવા હારું હારું ભાઈ શું કામ છે કે ગયો ગાય ભલામણા ઘોડેલામાં હારું કાપડ વપરાય આવું અરે જરજી ભગત આ તો રાજ નું કામ છે એમાં એવું છે કે રામદેવ વિરામદેવ ઘોડીલા ની હટ કરી છે ને એને પેલા ઘોડીલા દેવાના ને પછી દૂધડા આપીશે આજે વાંધો ને 10-15 થી પછી જેમ બને ઝડપ રાખજે હા હોય જ ને ભાઈ નાના ભાઈ તમે તમારા રાજમાં ઘરી હારા ના ખાવાની વાત નો ભાઈ તમારા ઘરી હારા હો ભાઈ રાજ નું કામ આવ્યું છે હું દર્જન ને બોલાવું હે આજે દર્જી બોલાવે દર્જન આવજે રે આજે આપણી દુકાન આજે ભાડાની દુકાન દર્જી બોલાવે દર્જન આવજે રે તેડવા નથી આટો મારવા આવ્યા છે મને મજા નથી રહેતી ને એટલે તમને નથી ખબર એટલે આમ જો આ થોડુંક નાનું કામ હતું એટલે મેં કીધું દર્જન ને બોલાવું સા પાણી બનાવે હું વળી તમારે કામ હતું આ રાજનું કાપડ આવ્યું છે અને રામદેવ વિરમદેવ હાટું ઘોડેલો બનાવવાનો છે આપણે પેલા મને જવા દો એમાં કાપડમાં તને શું ખબર પડે હવે મને પડે એટલી તો તમને નથી પડતી અને આ તું સસમા ક્યાં તાર બાના પહેરીને વહી આવી છો શું આ સસમા તો આપણે છોકરા નથી પડ્યા હા ઈ પહેરીને વહી આવી એમ હારું લે તો મને હમણાં આંખ્યો આવી છે ને એટલે સસમા પહેરવા પડે આ છે થાવ છે અહીંયા દરજી હા દરજણ આ ઓરા તાવો ઘોડેલો બનાવાય આ ઘોડેલા ના માપ નું કાપડ છે અને રાજા ના પ્રધાન ને ખબર પડી હોય ને તો મારો વાહો નો ખમે આનો કબજો સીવો હોય તો આમ જો હું આમ હાલી જતી હોય ને ગામમાં બે બાયું જોઈ રે ભાઈ એમનામાં તને જોઈ રહી છે બે બાયું હોય તું એમ કર કાપડ લાવ અને તું સા પાણી બનાવ ના રે ના હું કઈ સા પાણી બનાવવા નથી ના કાપડ નો મને કબજો તમારે સીવી દેવો જોહે જો તું દર્જન માથાકૂટ કરી માં માથાકૂટ તો થવાની જ છે આજ ના ના માથાકૂટ નથી કરવી જો આ દુકાનો માં આપડા લાદી ને બટકા હલે છે
એટલે તું કાપડ લાવ. કાપડ હું કઈ નથી દેવાની, તમારે કબજો સીવી દેવાનો, સીવી દે, નકર હું જાઉં છું ઘરે. ઘરે નથી જવું, કાપડ લઈને થોડું ઘરે જવાય. હમણાં હવાર પડી જાય છે, હમણાં રાજાનો પ્રધાન આવી છે. પરધાન આવે તો મને હું, તમને મન પૂછ્યા વગર તમે આમને કાપડ લઈ લો રાજમાંથી, મન પૂછવું ન પડે. તને પૂછવું તું એટલે દાઠે દુકાને બોલાવી. અમથા તો ખાંડ લેવા જવું હોય તો મન પૂછે કિલો લાવું પાંચસો લાવું. ભાઈ તો હટાણું કરવા જવું હોય ત્યારે પૂછવું પડે, આ કાપડમાં ન પૂછવાનું હોય દુકાને, બરોબર. એટલે તું કાપડ લાવ્યો ને એ સાપ લેવા જાવ તો પૂછવા આવો છો, કાંટા વાળા લાવું કાંટા વગર ના. અને આ કાપડ આવડું મોટું લઈ આવ્યા, મને કેમ ન પૂછ્યું, કાપડ ન દેવું હવે મારે. કાપડ લાય તું માથાકૂટ કરી માં, મારે નકામ હાથ ઉપાડવા પડે. હે દરજીડા એ કાપડ જોઈએ મારા મન વસા. કોઈ દી મન નો હારો કબજો સીવડાવી દીધો એ કરતા પૂરા ભાઈ નહી. હે આજે હીર હીર ના કબર દર જીવે તરે રે, આજે કરે વાર નરે દર ગણો કબજો જીવાય. આજે પારે વાર નરે તારો ઘોડી લો જીવાય, આમાં જૂના ગાબા શિર પૂરા તહેવાર નરે રામ તારો ઘોડી લો જીવાય. ભાઈ ભાઈ ઘોડલો તૈયાર થઈ ગયો, રાજાના પ્રધાન ને ક્યાં ખબર છે, કાપડ ની સોરી કરી અને આમાં જૂના ગાભા પૂર્યા. લે આવો પ્રધાન ભાઈ, આવો આવી જા, હારું હારું લ્યો. મેં કીધું ઘોડલો તૈયાર થાય કે આવી જા, કામ થઈ ગયું. ભાઈ શું મને જેમ આમ ગાયું જતી જાય, તને ગાયું દીધું એ તારી ઓ હતી બીજી શેરી હું લેવા હાલવું જોઈએ તારે. એક જ બંધ ગલી છે, ક્યાં હાલવું બીજે, બીજી શેરી એ લાય. ભાઈ ઘોડીલો થઈ ગયો, ઘોડીલો તૈયાર થઈ ગયો, વાંધો નહીં, બાકી કઈ વાંધો હું હાર નાખ્યો હડી ગયો, હડી ગયો તડે તડકા ના ત્યાં નવા હાર મળવા જોઈએ ને તમને, પણ ઉતાર માં આવો. ભાઈ ઘોડેલો તૈયાર થઈ ગયો, બરોબર. રામદેવ રામદેવ ને કીજો આસ્તે આસ્તે ખેલવે, કેમ ફૂલ ની ગેરંટી નહીં. એવું છે? હા હા, ભલે કઈ વાંધો નહીં. પછી ઈનામ, ઈનામ રાજ માં આવીને આપું ને, પાક લાવી ને. કાલ આપું તો આપું, તું આવજે, કરો ધક્કો ખાઈ જશે, એમ કઈ ન હોય, ઉભો રે, થોડા તો દે ને.
હા તો અત્યારે ઘોડીલો તૈયાર થઈ ગયો છે, તો સાલ રાજમાંથી બંને ભાઈને બોલાવી અને ઘોડીલો એને આપી દઉં. એ આજે મોર તાલ બોલાવે બને ભાઈ આવ જોરે લો. એ આજે મોર તાલ બોલાવે બને ભાઈ આવ જોરે લો. એ ઘોડી રાની વાતે ડબલી જીવને ભયો. ઘોડીલો તૈયાર થઈ ગયો છે, તો બંને ભાઈ હાંફીને ખેલવજો. આમ બધી આમ ગમે ને આમ તો બિલકુલ જાતા જ નહીં. કેમ પદાજી એમ નહીં જવાનું? શું કેમ નહીં જવાનું? ત્યાં ફેરવો છે, મારી નાખશે. તો આવડે મોટા સિંગડા છે. જોલા ભાઈ કહેતા માન ભાગી ગયા હમણાં. હા એ ઘોડી ને બેસે વિરમદેવ, ઘોડી ને બેસે વિરમદેવ, એના હાથે બાલા તેર, ઘોડી ને બેસે વિરમદેવ, ઘોડી ના ખેલવે વિરમદેવ, ઘોડી ના ખેલવે વિરમદેવ, પિતા યજમાનજી ના બાળ, ઘોડી ના ખેલવે વિરમદેવ, માતા મીનળ દેવ ના બાર ભોઈ ના ખલવે વિરમદેવ, અબે ને સબુડા ના વીર ભોઈ ના ખલવે વિરમદેવ, અબે ના રામદેવ ના વીર ભોઈ ના ખલવે વિરમદેવ, ભોઈ ના ખલવે વિરમદેવ, ભોઈ ના ખલવે વિરમદેવ, એ આજે બીજી રે હે સવારી નાના ભાઈ તુજને સોપો, આજે બીજી રે હે સવારી મોટા ભાઈ તુજને સોપી, સોપી દઉં ભોળાને હે લગામ, સોપી દઉં ભોળાને હે લગામ, બીજી રે હે સવારી ઘોડી ને બેસે રામા પીર, ઘોડી ને બેસે રામા પીર, એના હાથ માં લગામ, ઘોડી ને બેસે રામા પીર,
ઘોડી રાખેલ વેરા માં પીર 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 એ જુઓ જુઓ ને રામદેવ જાયા લીલો ના ઘોડલે કરીને એના દર્શન નો લાવો લેવાયા લીલો ના ઘોડલે કરીને જુઓ જુઓ ને રામદેવ જાયા લીલો ના ઘોડલે કરીને એ આ જે ઘરે રે હે જાજો તો માતા પિતા પહોંચશે રે કહા મેલી આવ્યો ના નેળો ભાઈ ઘરે રે હે જાજો તો માતા પિતા પહોંચશે રે જે ઘરે રે હે જાસુ તો બેને મારી પૂછશે રે એ કહા મેલી આવ્યો રામદેવ ભાઈ ઘરે રે હે જાસુ તો બેને મારી પૂછશે રે જે વિરામ દેવ હેરુ વેસે લારેલ તો કમારે હેરુ વે કાઈ આસોરા નીદાર વિરામ હેરુ વેસે લારેલ તો કમારે જે વિરામ દે બોલાવે પરદાનિયા વજે રે જે વિરામ દે એ બોલાવે પરદાનિયા પીઓ આવજે રાણી હેલ ચોક મોજા લે આવજે રાણી હેલ ચોક મોજા વિરામ દે બોલાવે રામદેવ આકાશ ના માર્ગે સહેલા ગયા છે તો નક્કી આમાં કાંઈક દરજી કાંઈક કરામત કરી છે તો સારા કાંઈ હું દરજીને બોલાવી અને સંકટ જેલ ની અંદર પૂરું જરૂર સત્ય બોલશે એ આજે બધાન બોલાવે દરજી આવજે રે એ આજે બધાન બોલાવે દરજી આવજે રે એ આજે રાજાને બહાર આવજે આપણે કે બહાર બધાન બોલાવે દરજી આવજે રે હે આજે બધાન બોલાવે દરજી આવી ભાઈ
લે તારો કાપડ દીધું એવું ભાઈ થાય એમાં કઈ મારે થોડું હવે દરજી ભગત આજ ઘોડીલો કલતા રામદેવ આકાશના માર્ગે સહેલા ગયા છે એટલા માટે કહું છું કે આજ ઘોડીલાની અંદર તે શું કરામત કરી છે એટલે ભાઈ કાપડનો ઘોડીલો ઉડ્યો ને હ તો તમે હારું કહેવાય ભાગશાળી કહેવાય કાપડનો ઘોડીલો ઉડ્યો ભાગશાળી કહેવાય ભાઈ અરે દરજી ભગત નકા આજ મને રાજમાંથી હુકમ મળ્યો છે કે જ્યાં સુધી દરજી હાસુ ન બોલે ને ત્યાં સુધી એને સંકટ જેલ ની અંદર થી છોડતો નહીં અને એના સામડા ઉતારી નાખજે એટલે ભલામણા ગરીબ દરજીને જેલમાં નો પૂરવે ના હોય હ તો સત્ય બોલી જા કે ઘોડીલા ની અંદર શું કરામત કરી છે કાય નથી કરામત કરી મને ઇનામ દઈ દો એટલે હું ઘરે આવ્યો જાઉં અરે દરજી ભગત ઇનામ તો તમને દેવાનું જ છે પણ ઘોડીલા ની અંદર શું કરામત કરી તો પેલા કયો એટલે ભાઈ કાય કરામત કરી ઇનામ દઈ દો ને ભાઈ આહા ઇનામ દેવું હોય તો તું મારે ઘેરે જવું છે દરજીને હેરાન ન કરાવી રા મને ઇનામ દઈ દો એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જાઉં પણ એ સુખ માં સાંભળો મન સાહેબી અને દુઃખ માં સાંભળે માને બાપ પણ જયારે આવી સંતો હે મને જેલું પડે અરે રે તેની સાંભળે એ ઢોલરા નો પીર હા જલ્દી બગડ હા પણ ભાઈ મારો ભાવ હમરો એને બેની મરે બેસી જાય પણ જેને બાળા એ પણ મા મરે માવતે એટલે હું મારા ઘર તરફ રવાના થાવ મારી દર્જન એટલી વાટ જોતી છે હા દરજી ભગત તો હજે કહું છું કે તું હાસુ બોલી જા કે આજ ઘોડી લાલી અંદર તે શું કરામત કરી હા વીરા પ્રધાન
પ્રભુ તે મારા લીલા ઘોડામાં શું કરામત કરી હતી? અરે ના ના પ્રભુ, ઘોડલાની અંદર બીજી કાંઈ કરામત નથી કરી પ્રભુ. લાલ લીલું કાપડ સોર્યું અને જૂના ગાભા પૂર્યા પ્રભુ. અરે દરજી શું કરવાને? અરે પ્રભુ, મારે ઘરે 12 જણા ખાવા વાળા અને હું એક રડવા વાળો, એનું ખાવાનું પૂરું નહોતું થતું, તે માટે પ્રભુ મેં કાપડની ચોરી કરી. તો ભલે દરજી, આજથી 9 જણાનું હું પુરવાડીશ અને 3 જણાનું તું પુરવાડજે, આ મારું વચન છે. ભલે પ્રભુ. બોલ રામા પીર રે.